मैं क्यारेय हार मानी नथी अने मानवानी पण नथी। कोरोना सामेनो जंग जारी छे। आ शब्दो छे सिविलनी कोविड डेडिकेटेड बारसुबेड हॉस्पिटलमां ज फरज बजावी रहेला डॉक्टर मोहिनी दात्राणियाना, जे देहथी दिव्यांग पण मनथी मक्कम डॉक्टर मोहिनी छेल्ला 60 दिवसथी अविरत कोविड हॉस्पिटलमां साचा अर्थमां कोरोना वॉरियर्स तरीके बनी फरज बजावी रह्या छे। આ દ્રશ્યો છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલના, અને અહીં છેલ્લા 60 દિવસથી ખંત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે ડોક્ટર મોહિની દાત્રાણિયા। જન્મના 1 વર્ષના સમયગાળા બાદ પોલિયોગ્રસ્ત થવાના કારણે શારીરિક દિવ્યાંગતા જરૂર આવી, પરંતુ માનસિક વિકલાંગ ક્યારે બની નથી। જીવનના દરેક તબક્કે મનને મક્કમ રાખી અસામાન્ય પરિસ્થિતિઓને પણ સામાન્ય બનાવી છે। આ શબ્દો કહી રહ્યા છે કોરોના વોર રૂમમાંથી ડોક્ટર મોહિની દાત્રાણિયા। શરીરના જમણા પગે પોલિયો પેરાલિસિસ હોવા છતાં છેલ્લા 60 દિવસથી સિવિલની કોવિડ ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં ફરજ બજાવી સેવા સુશુક્ષાનો ધોધ વહાવી રહ્યા છે। સિવિલ હોસ્પિટલના D9 વોર્ડમાં જ્યારથી કોરોના વોર્ડ શરૂ કરાયું ત્યારથી લઈને આજ દિન સુધી ડોક્ટર મોહિનીએ કોરોનાની કપરી મહામારીમાં અવિરત સેવાઓ આપી છે। આવી કપરી પરિસ્થિતિઓમાં 60 દિવસથી પણ વધારે સમય સુધી જોમ જુસ્સા સાથે ફરજ બજાવી અને તબીબ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। હું સિવિલ હોસ્પિટલમાં મેડિસિન ડિપાર્ટમેન્ટમાં 3rd યર રેસિડન્ટ છું। અત્યારે જ્યારથી D9માં સૌથી પહેલા સ્ટાર્ટિંગના થોડા કેસ હતા કોવિડના, ત્યારથી લઈ અને 1200 બેડના બધા જ વોર્ડમાં કોરોનાના પેશન્ટ છે ત્યાં સુધી અમારી મેડિસિન વિભાગના દરેક રેસિડન્ટ્સ તથા દરેક ફેકલ્ટી કાર્ય કરી રહ્યા છે। મારું પણ રોટેશન વાઇઝ અહીંયા ડ્યુટી આવે છે અને એ હું સારી રીતના નિભાવી રહી છું। વેન આઈ વોઝ અ ચાઇલ્ડ આઈ વોઝ અફેક્ટેડ બાય પોલિયો વાયરસ એન્ડ આઈ એમ હેવિંગ પોસ્ટ રેસિડ્યુઅલ પોલિયો પેરાલિસિસ ઇન માય રાઇટ લોઅર લિમ્બ એન્ડ દેટ ડઝ નોટ અફેક્ટ એની એક્ટિવિટી ઓર એની વર્ક ઇન માય ડિપાર્ટમેન્ટ ઓર ઇન કોવિડ વોર્ડ। હું પૂરા જુસ્સા સાથે અહીં કોવિડ વોર્ડમાં કામ કરી રહી છું। અત્યારે મારું 6th રોટેશન છે અને દરેક રોટેશન 10 દિવસનું હોય છે અને એના પછી 10 દિવસ અથવા 7 દિવસની નોન કોવિડ જે રૂટીન સિવિલ હોસ્પિટલમાં છે ત્યાં કામ કરવાનું છે અને ફરી પાછું અહીંયા અમારે રોટેશનમાં કામ કરવાનું હોય છે। જ્યારે મે મહિનામાં ખૂબ ગરમી પડતી હતી ત્યારે, અને બીજું એક કે પીપી કીટ પહેરીને કામ કરવું પડે કેમ કે કોરોનામાં ડોક્ટરને પણ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઘણા વધારે હોય છે, એટલે ખુદના પ્રોટેક્શન માટે પીપી કીટ પહેરીને કામ કરવાનું હોય છે। મે મહિનાની ખૂબ ગરમીમાં એના સાથે કામ કરવું ઘણું અઘરું છે, પણ દરેક ડોક્ટર પોતાની ખૂબ જ મહેનતથી કામ કરી રહ્યું છે। એનાથી ઘણીવાર ફિઝિકલી થાકી જવાય, પણ મેન્ટલી ખૂબ જ સ્ટ્રોંગ છીએ એટલે ક્યારેય કીટ ક્વિટ કર્યું નથી અને હજી પણ આ વોર ચાલુ જ છે એટલે હજી પણ ક્વિટ કરવાના નથી। જો આપણે પૂરતા પ્રિકોશન સાથે સારવાર કરશું તો અને પીપી કીટ પહેરશું પોતાના પ્રોટેક્શન માટે તો કોરોનાનો સંક્રમિત થવાનો ભય ઓછો થતો હોય છે, એટલે એ વચ્ચે પણ હિંમત રાખી મેન્ટલી સ્ટ્રોંગ બની અને આગળ કામ કરતા રહેવું। અહીં જે દર્દીઓ હોય છે એ અહીંયા દર્દી સાથે કોઈ રિલેટિવ્સ નથી હોતા, મતલબ અહીંયા દર્દી એકલા હોય છે એટલે ઘણા દર્દી માનસિક રીતના પણ થોડા પાછળ પડતા હોય છે, તો એક સારા ડોક્ટર તરીકે પેશન્ટને ખાલી ટ્રીટ ન કરવું, પેશન્ટને ફિઝિકલી ટ્રીટ ન કરવું પણ સાથે સાથે એમને જોમ જુસ્સો આપવો, એમને થોડું મનોબળ પૂરું પાડવું એ પણ એક સારું કામ છે, એટલે આપણે એ કરતા રહેવું જોઈએ। અત્યારે મારી કોવિડ પોઝિટિવ આઈસીયુમાં ડ્યુટી છે। અહીં દરેક પેશન્ટને જ્યારે રિસીવ કરીએ છીએ ત્યારે દરેકની ટ્રીટમેન્ટ કરવી, ડાયગ્નોસિસ કરવું તથા પેશન્ટ અચાનક શું કહેવાય પેશન્ટની સ્થિતિ ખરાબ થાય તો તેને તરત હેન્ડલ કરવું, દરેક પ્રકારની ઇમરજન્સી એ કામ કરવાનું થાય છે। અહીં દરેક ક્રિટિકલ પેશન્ટ આવતા હોય છે, એ પેશન્ટને કેવી રીતના મેનેજ કરવું અને એ દરેક કામ અહીં અમે કરતા હોઈએ છીએ। ડોક્ટર મોહિની લાંબા સમયથી કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે। અહીં આવતા કોરોના દર્દીઓની હાલત અતિ ગંભીર હોય છે, આવા સમયે અન્ય તબીબોના સહિયારા પ્રયાસથી દર્દીને શ્રેષ્ઠ અને ત્વરિત સારવાર આપી ગમે તે ભોગે દર્દીને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આઈસીયુમાં દર્દીની હાલત સુધરતા તેમને સામાન્ય વોર્ડમાં મોકલવાનું કાર્ય, સામાન્ય વોર્ડમાંથી આઈસીયુમાં દર્દી આવે ત્યારે તેના અન્ય રિપોર્ટ કરાવીને તેની પીડાની ગંભીરતા નક્કી કરવું, તેના આધારે આગળની સારવાર શરૂ કરવી, આ તમામ કામગીરી ડોક્ટર મોહિની દ્વારા કરવામાં આવી રહી છે। દર્દી જ્યારે એકલવાયુ હતાશ અનુભવે ત્યારે તેનું કાઉન્સેલિંગ કરવાની કામગીરી, તેની સાથે સાથે દર્દીના સગાને કોરોનાગ્રસ્ત દર્દીની ફોન મારફતે જીવન પરિસ્થિતિ રૂબરૂ કરાવવાની કામગીરી પણ કરે છે। કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર અન્ય બીમાર દર્દીઓની સારવાર કરતાં ઘણી અલગ છે।
આ બીમારીમાં દર્દીનું પોતાના સગાથી અલગ રહેવું, એકલવાયું અનુભવવું તે સમગ્ર સારવારમાં નબળું પાસું છે. પરંતુ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા તબીબો સારવારની સાથે દર્દીનું માનસિક કાઉન્સેલિંગ યોગ્ય રીતે કરે, તેને પ્રેમ અને હૂંફ આપે, ત્યારે ખરેખર કોરોનાગ્રસ્ત દર્દીની પીડા ઓછી થઈ શકે છે, તેમ ડોક્ટર મોહિનીએ ઉમેર્યું હતું. ડોક્ટર મોહિની દાતાણીયા કહે છે કે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવી એ એક જંગના મેદાનમાં લડત લડી રહ્યા હોઈએ તેનાથી ઓછી નથી. મે મહિનામાં જ્યારે કાળઝાળ ગરમી પડતી હતી તેવામાં પીપીઈ કીટ પહેરીને સતત 7-8 કલાક કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી તે ખૂબ જ પડકારજનક બની રહ્યું છે, જે સમગ્ર જીવનકાળમાં ન ભૂલાય તેવો અનુભવ રહ્યો. પીપીઈ કીટ પહેરીને શારીરિક થાક ખૂબ જ લાગતો હતો, પરંતુ મન મક્કમ હોવાના કારણે માનસિક થાક ક્યારેય અનુભવ્યો નથી. કોરોના મહામારી દેશ પર અનાયાસે આવી પડેલી આફત છે. આવામાં પોતાની પીડા પોતાની તકલીફ નેવે મૂકીને જનકલ્યાણ કાર્યોમાં લાગે જવું તે જ ખરી દેશની સેવા છે. આ વિચારધારાને જ મનમાં રાખીને હું મારી ફરજ નિભાવી રહી છું. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.